દહેગામ ઉત્કંઠેશ્વર મહાદેવ રોડ ઉપર અને રાજસ્થાન સ્કૂલની સામે આવેલ મધુવન સોસાયટીમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો, જેમાં સોના ચાંદીના દાગીના અને સાડીઓની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ગાંધીનગરના દહેગામ શહેરમાં આવેલ રાજસ્થાન સ્કૂલની સામે મધુવન સોસાયટીમાં તસ્કરે રાત્રિને સમયે તડખડાટ મચાવી દેતા સ્થાનિક લોકોમાં ભયની લાગણી ઉભી થવા પામી છે. મધુવન સોસાયટીમાં રહેતા સંજયસિંહ રામનારાયણ રાજપૂત પોતાના પરિવાર સાથે ઘરને તાળું મારીને સુરત ખાતે ગયા હતા, ત્યારે રાત્રિને સમય આ સોસાયટીમાં કોઈ અજાણ્યા એ સમયે મકાન નંબર 76માં તાળું તોડીને અંદર જોતા ભાજપની ઓફિસ હોવાથી તેમનો ફેરો નિષ્ફળ નીવડ્યો અને તેની પાછળ આવેલ 127 મકાન નંબરના માલિક સુરત ગયેલા હોવાથી તેમના ઘરનું તાળું તોડીને ઉપલા માળે બેડ નીચે મૂકેલા સોના ચાંદીના ઘરેણાંની લૂંટ થવા પામી હતી, તેમજ 15 જેટલી સાડીઓ તેમજ 15,000 રોકડ રૂપિયાની ચોરી કરીને રાત્રિને સમયે તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા. સવારને સમયે સંજયસિંહનો પરિવાર ઘરે આવતા ઘરનું તાળું તૂટેલું જોતા પરિવાર હેબતાઈ જવા પામ્યો હતો અને ઉપલા માળે તપાસ કરતા બેડના નીચેથી સોના ચાંદીની ચોરી થતા મકાન માલિકે આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા તરત જ પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી આરંભી છે. કુલ કેટલી ચોરી હોય? અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.